અને વધુ માણસ ભેગા થાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પણ જાહેરમાં હજારો લોકોના ટોળા ભેગા થાય તો કોઈ કાર્યવાહી નહીં ત્યારબાદ વહેલી સવારે સરપ્રતાપ હાઈસ્કૂલ અને સીકે ગર્લ હાઈસ્કૂલમાં ઈવીએમ મશીન દ્વારા મતદાન શરૂ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ઉમેદવારો અને સમર્થકોએ મતદાન કમ્પાઉન્ડમાં ધામા નાખ્યા હતા જેમાં ઉમેદવાર અને સમર્થકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર કોરોનાની ત્રીજી લહેરનું ખુલ્લું આમંત્રણ આપતા હોવાના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર સ્થિતિ જોતા ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી પોતાની ફરજમાં નિષ્ફળ ગયા હતા ઉમેદવારો અને સમર્થકોને કોરોના ગાઈડલાઇનનો અમલ કરાવી ચૂંટણી વ્યવસ્થા સંભાળવાને બદલે પત્રકારોને કવરેજ કરતાં રોકી પોતાની જોહુકમી ચલાવી હતી કેટલાક બુથમાં ઈવીએમ મશીનમાં ખામી સર્જાવાના કારણે હોબારો સર્જાયો હતો જેમાં ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને ઈવીએમમાં અઢળક ઉમેદવાર હોવાથી મત આપવા માટે અટવાયા હતા અને વહેલી સવારથી જ સાંજ સુધી મતદારો સમર્થકો અને ઉમેદવારોના ટોળે ટોરા ઉમટેલા જોવા મળ્યા હતા સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તેતાલીસ ટકા મતદાન થયું હતું ત્યારબાદ રાત્રે આઠ કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં બત્રીસ ઉમેદવારો વચ્ચે થયેલા ચૂંટણી જગમાં મતગણતરી બાદ તેર ઉમેદવારોનો વિજય બન્યા હતા બહુ ચર્ચિત બનેલા ભારતીય કૌભાંડ બાદ નવા ચૂંટાયેલા ડિરેક્ટરો નાગરિક બેંકનો વહીવટ આગામી સમયમાં કેવો ચલાવે છે એ હવે જોવું રહ્યું રાજેશ ચાવડા જેડ ટીવી ઈડર